कधी स्त्री आणि पुरुष यांची नेमकी व्याख्या काय याचा शोध घेतलाय? आपल्याला कोणा एकाचीच अशी व्याख्या का करावीशी वाटते? मुळात अशी काही व्याख्या करण्याची खरच गरज आहे का? आठ मार्च मतलब मालूम नहीं मेरे को। होळी नाही, અધિક મહિલાઓ માટે કરવું જોઈએ, જરૂરી છે સરકારે પણ. વર્ષાતું એક દિવસ નહીં, તને પાઇજે પ્રત્યેક દિવસ આ જાગતિક મહિલા દિના સરખાચ અસતો. હા, હોવા જોઈએ એવા દિવસ. મધર ડે આવે છે તો એવા દિવસ હોવા જોઈએ, કેમ કે આપણને ગર્વ થાય કે નહીં ભાઈ અમારો દિવસ છે, ચાલો અમને માન મળે છે. પ્રત્યેક મહિલા ही आता म्हणजे सबल होत आहे आणि ती म्हणजे तिच्या परीने सर्व प्रयत्न करून पुढे जाण्याचा प्रयत्न करते. महिलांमध्ये एवढी शक्ती आहे की माणसांसारखी महिला कष्ट करते, त्यांचा आदर झाला पाहिजे, त्यांना सन्मान दिला पाहिजे. હું ખુદ મહિલા મંડળ ચલાવું છું. કંઈ સારું ન થતું હોય તો અમે બધી મહિલા 6, 7, 8, 10 મહિલા થઈને જઈએ છે, ત્યાં એનું નિવારણ લાવીએ છીએ. પ્રત્યેક ક્ષેત્રામાં મહિલાઓ પુરે જઈ શકે, મનાને ગંભીર થયેલા કે કંઈ કરી શકતો માણસ. અમે તો એટલું જ કહીએ છીએ, કોઈ વાતથી ડરવાનું નહીં, સંઘર્ષ આવે એની સામે જવાનું અને આપણે પૂરી કરી શકીએ એટલી તાકાત રાખવાની, પણ સારા કામ માટે, ગલત કામ માટે નહીં. ગર્ભ હૈ મહિલા કરકે, ગર્ભ હૈ જી રહી હૈ, જીના તો સીખના હૈ ના. મહિલા દિન સાજરા કરત અસતાનાચ્યા પાર્શ્વભૂમીવર સમાજાતિલ મહત્વાચા ઘટક અસલેલી આણિ આપલ્યા કુટુંબાસાઠી સતત ઝટનાર્યા યા મહિલાંશી આમી સંવાદ સાધલા. પ્રેમ આણિ આદરપૂર્વક યા મહિલાંના મુંબઈ લાઈફચા સલામ.